વિકસે વિલસે સૌનું જ્ઞાન, ચાલો રચીએ સૌ સંધાન. સંધાનના આ વિશેષ કાર્યક્રમમાં હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે એક વિશેષ દિવસ છે સંધાન માટે, કારણ કે આપણે એક બહુ યુનિક ગેસ્ટ આજે ઇન્વાઇટ કર્યા છે. એ યુનિક ઘણી બધી રીતે છે, હું આપને ઓળખાણ કરાવું. મારી બાજુમાં બેઠા છે વિજયકુમાર કારિયા. વિજયભાઈ, આપનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સર. આપ આજે અમારી વચ્ચે આવ્યા છો એ અમારા માટે બહુ હર્ષની વાત છે. વિદ્યાર્થીઓ, વિજયભાઈ યુનિક ક્વોલિટીઝ ધરાવે છે, એમની ઓળખાણ આપું. તેઓ શ્રી બેઝિકલી આસિસ્ટન્ટ પ્રોફેસર છે એકાઉન્ટન્સી સબ્જેક્ટના. અનફોર્ચ્યુનેટલી પ્રજ્ઞાચક્ષુ છે, આંખેથી એમને દેખાતું નથી, પણ આપણા કરતાં વધારે જુએ છે. એમનું વિઝન ખૂબ સરસ છે. તેઓ શ્રીની વધુ ઓળખાણ આપું તો, તેમણે માસ્ટર્સ ડિગ્રી એટલે કે એમકોમ 3 વાર ક્લિયર કર્યું છે. વિજયભાઈ, અભિનંદન એના માટે. આમ તો ખાસ મોડા છીએ એમ છતાં, હી હેઝ ડન ટ્રિપલ એમકોમ, અને કદાચ ગુજરાતમાં તેઓ દ્વિતીય છે આવી પ્રતિભા ધરાવતા હોય તેવા. અને પ્રજ્ઞાચક્ષુ હોય અને એમકોમ કર્યું હોય, અને એ પણ 3 ટાઈમ્સ, એવા કદાચ ઇન્ડિયામાં તેઓ ફર્સ્ટ છે કે જેમણે આ સિદ્ધિ હાંસલ કરેલી હોય. 1992માં, કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, 1992માં તેઓ શ્રીએ જીપીએસસી પણ લેક્ચરરશીપ માટેની હોય છે તે ક્લિયર કરી. ચેસ બહુ સારું રમે છે, ઇઝ અ વન્ડરફુલ પ્લેયર ઇન ચેસ ઓલ્સો. તેમણે ઇન્ટર કોલેજ સ્પર્ધામાં એવોર્ડ્સ જીત્યા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રિપ્રેઝેન્ટ કરી હતી 1985માં હૈદરાબાદમાં. અને આવી મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી છે, વર્સેટાઇલ જીનિયસ આપણી વચ્ચે છે. અને આજે આપણને એ વાત કરવાના છે એકાઉન્ટન્સી વિષયમાં જોઈન્ટ વેન્ચરની. એટલા માટે હું આપને કહું છું કે આ એક વિશેષ દિવસ છે સંધાન માટે. તો વધુ કંઈ ન કહેતા, આઈ થિંક આઈ શુડ ગીવ ઇટ ઓવર ટુ વિજયભાઈ, અને તેઓ શ્રી આપણને જોઈન્ટ વેન્ચર વિશે આજે વાત કરશે. થેન્ક યુ. થેન્ક યુ સર. આજનો આપણો વિષય છે રાસના હિસાબો. પણ સીધો એકાઉન્ટન્સીની વાત કરતા પહેલાં એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીથી શરૂઆત કરીએ. સ્ટોરી છે સસલા અને કાચબાની. બંને વચ્ચે ચર્ચા થાય છે કોણ ફાસ્ટ, સસલો કે હું જીતી શકું તારી સામે, કાચબો કે હું આગળ થઈ જાઉં. બંને વચ્ચે રેસ સેટલ થાય છે. સસલો એકદમ સ્પીડથી આગળ જઈ અને ઝાડ પાસે ઊભો રહે છે. પાછળ જુએ છે તો કાચબો ખૂબ જ પાછળ હતો. એને થયું કે ચાલ આરામ કરી લઉં થોડો. તો આરામ કરતાં કરતાં આંખ લાગી ગઈ, સૂઈ ગયો. એ દરમિયાન કાચબો ધીમે ધીમે આવી અને સસલાને ઓવરટેક કરી અને વિનિંગ લાઇન સુધી પહોંચી અને વિજય જાહેર થાય છે. આ સ્ટોરી આપણા માટે કંઈ નવી નથી, આજે સુધી આપણે સાંભળતા આવ્યા છીએ. અને એ પણ સમજતા આવ્યા છીએ કે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ, બટ હિયર સ્ટોરી ડઝન્ટ એન્ડ ફ્રેન્ડ્સ. હવે સસલાનો વારો છે. વિચારે છે કે શા માટે હાર્યો હું, આત્મમંથન કરે છે. એને થયું કે હું ઓવર કોન્ફિડન્સમાં ગયો, મારા એફર્ટ્સ કન્સિસ્ટન્ટ નહોતા, મારે એકવાર રેસ શરૂ કરવી એની સાથે પછી પૂરું કરવા જ અટકવું જોઈએ, એવું એ વિચારે છે. ફરીથી રેસ સેટલ થાય છે. આ વખતે નક્કી થયા મુજબ સસલો દોડી અને ફિનિશિંગ લાઇન સુધી પહોંચી અને વિક્ટોરિયસ સાબિત થાય છે. મિત્રો, સાબિત એ થયું અહીંયા કે ફાસ્ટ એન્ડ કન્સિસ્ટન્ટ ઇઝ ટુ બી બેટર ધેન સ્લો એન્ડ સ્ટેડી. તમારો એફર્ટ કન્સિસ્ટન્ટ હોવા જોઈએ, કન્સિસ્ટન્સી ઇઝ રિક્વાયર્ડ, એન્ડ યુ હેવ ટુ બી રિલાયબલ ઓલ્સો. બટ હિયર ઓલ્સો સ્ટોરી ડઝન્ટ એન્ડ. નાવ ટોટો ઇઝ થિંકિંગ અબાઉટ હિમસેલ્ફ, વોટ શુડ આઈ ડૂ, કેવી રીતે હું સસલાને હરાવી શકું. પહેલી નજરે તો આપણને એમ લાગે સસલોની સ્પીડ કેટલી કાચબાની, પણ એ વિચારે છે
અને નક્કી કરે છે કે આ વખતે તો સસલાને હરાવી જ દેવું, સસલાને ચેલેન્જ કરે છે કે ચાલ, પણ કંઈક ડિફરન્ટ વેથી, ઇઝ થિંકિંગ ઓન ધ ડિફરન્ટ લાઈન, નવો પાથ. સસલો તો તૈયાર હતો, એને તો ખબર છે ખૂબ જ સ્પીડ છે આપણી, બંને વચ્ચે રેસ શરૂ થઈ છે. સસલાએ તો નક્કી જ કર્યું હતું કે મારા સ્પીડીલી દોડી અને ફિનિશિંગ લાઈને જ અટકું, પણ આગળ જઈને જોવે છે તો ધેર વોઝ બિગ રિવર ઓન ધ વે, અટકી પડે છે, શું કરું. કાચબો ધીમે ધીમે આવી રિવરમાં કૂદી પેલી બાજુ જઈ અને ફિનિશિંગ લાઈન સુધી પહોંચી અને વિજયી સાબિત થાય છે. આના પછી એ સાબિત થયું કે તમારી કોર જે કોમ્પિટન્સી છે એના વિશે વિચાર કરો, એના આધારે પાથ નક્કી કરો. ઈશ્વરે દરેકને કંઈક ને કંઈક વિશેષતાઓ આપી હોય, એના આધારે એણે પોતાનો પાથ નક્કી કરવો જોઈએ. આવી નાની નાની વાર્તાઓ પરથી પણ ઘણું આપણને જીવનની ફિલોસોફી મળે, લાગે બહુ નાની વાત, પણ અહીંયા પણ આપણી વાર્તા પૂરી નથી થતી. હવે બંને હાથ મિલાવે છે, કંઈક તારી શક્તિ કંઈક મારી શક્તિ બંનેની શક્તિ ભેગી કરીએ અને એકબીજાને હરીફાઈ ન કરીએ, નોટ ટુ કોમ્પીટ વિથ ઈચ અધર, પણ સિચ્યુએશન સામે ફેસ કરીએ છે એવું નક્કી કરે છે. પેલો જ પાથ રિવરવાળો, બંને વચ્ચેનું જોડાણ થયું. સસલો કાચબાને કેરી કરી અને રિવર સુધી લાવે છે. નાવ ટોટલ ટુક ઓવર, પાણીમાં તરવાની એની ક્ષમતા હતી. હવે સસલાને કાચબો બેસાડી રિવર પાર કરાવી દે છે. બીજી બાજુ ફરીથી સસલો કાચબાને કેરી કરી અને ફિનિશિંગ લાઈન સુધી બહુ જ ઝડપથી પહોંચી જાય છે. આ ચોથો પાર્ટ છે મિત્રો, આપણા માટે બહુ અગત્યનો છે. બધે એકબીજાની શક્તિ જાણી, એકબીજાની શક્તિને ઉપયોગ કર્યો, ક્યાં એકબીજાને મદદરૂપ થઈ શકીએ એ આધારે બંને વચ્ચેનું જોડાણ થયું. તો અહીંયા જ આપણી મૂળ વાત આવે છે મિત્રો. મૂળ તો મેનેજમેન્ટ કન્સેપ્ટથી તો ઘણું ચર્ચી શકાય, પણ આપણે મૂળ વાત ઉપર આવીએ કે રાસ શું છે. એક પાસે મૂડી છે તો બીજા પાસે વેચાણની ક્ષમતા છે, તો બંને ભેગા થઈ અને કંઈક વેચવા માટે સાહસ ઊભું કરે. એક પાસે મૂડી છે, બીજા પાસે ટેકનિકલનો ભાવ વધુ છે, તો ચલો બંને સાથે મળી અને કંઈક વધુ રડીએ. આ જ આપણો મિત્રો રાસ છે. રાસ સંયુક્ત સાહસ કે રાસ. આપણને પહેલી નજરે એમ થાય કે રાસ શું, પેલા નોરતામાં રમવાના રાસ નથી. આપણને વિચાર આવવો જોઈએ નામ કેમ પડ્યું. મેં ભગવદ્ ગૌ મંડળમાં જોયું, મારા ગોંડલનું રાજવીનું મોટું પ્રદાન, તેમાં રાસનો અર્થ ભાગીદારી છે, પંત્યાળો ભાગીદારી, રાસ ટૂંકા ગાળાની છે. આ રાસ આજનો આપણો વિષય છે. થોડી થિયોરિટિકલ ચર્ચા કરીશું, શું રાસ છે, એની વ્યાખ્યા, એના અનુકૂળ સંજોગો, રાસ અને ભાગીદારીનો તફાવત, એ બધું આપણે લેશું, આમનું સમજશું અને છેલ્લે દાખલો પણ લેશું. પણ શરૂઆત કરીએ વ્યાખ્યાથી. ચલો વ્યાખ્યા જોઈએ, રાસની વ્યાખ્યા. કાર્ટર શું કહે છે, એ નામ વિનાની ભાગીદારી છે. તમે જોઈ શકો છો સ્લાઇડમાં કેવી ભાગીદારી છે, નામ વિનાની, ટૂંકા ગાળાનું સાહસ છે. અહીંયા આપણી વાર્તાનો ચોથો ભાગ જે સમજવા જેવો છે. બંને જાણ્યું, કાચબો પાણીમાં માહિર હતો, સસલો એમાં ઉપયોગી નહીં, પોતાની રસ્તા પર ઝડપથી સસલો દોડી શકે, તો રસ્તામાં કાચબો સસલાનો ઉપયોગ કરે અને સસલો પાણીમાં કાચબાનો ઉપયોગ કરે. આ બંને વચ્ચે એક જોડાણ થયું અને સિચ્યુએશન ઉપર હાવી થયા. તો એ રીતે જ અહીંયા આપણી રાસ જે આપણો મુખ્ય વિષય છે એ જોવા મળે છે.
આ મૂળ વાર્તા કહેવાનો ઉદ્દેશ એ જ છે. સામાન્ય હેર ટોર્ચર ઉપરથી આપણને લાગે કે જૂની સ્ટોરી પણ આ ધીમે 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 ડેવલપ કરીને આપણે રાસ સુધી ગયા, એનો અર્થ એ જ છે કે બંનેની શક્તિ એકબીજાને પહેચાની અને એકબીજાનો ઉપયોગ કરી અને જીવનમાં વધુમાં વધુ બિઝનેસ પ્રાપ્ત કરવો. કંઈક મારી પાસે મૂડી છે, તમારી પાસે વેચાણ ક્ષમતા છે, તો ચાલો ભેગા મળીએ અને કંઈક નવો ધંધો શરૂ કરીએ. કંઈક તક દેખાય છે, એ તકનો લાભ લઈએ. મારી પાસે ખૂબ જ મૂડી છે, પણ જ્યાં ટેકનોલોજી આવે ત્યાં ચખપલબ છે, કશું જ આવડતું નથી. તો આપણી પાસે જો ટેકનિકલ નો હાવ હોય તો હાથ મેળવીએ અને જ્યાં તક દેખાય છે અત્યારે ICTના સંદર્ભમાં એનો લાભ લઈએ. ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટ્સ હોય, કંઈ બીજા ICTનો ઉપયોગ હોય, ત્યાં ભેગા મળીને લાભ. આ આપણું રાસ છે. તમને પ્રાઇમરી તો માહિતી મળી ગઈ, રાસ એટલે ભાગીદારી. રાસ એ સંયુક્ત સાહસનું પર્યાયવાચી છે. સંયુક્ત સાહસ, ભેગા મળીને સાહસ ખેડે. પહેલી નજરે આપણે રાસ એટલે એમ થાય કે આ રાસ એટલે શું, સરેરાસ છે શું, કંઈ નોરતામાં ગરબા લેવાના એ રાસ નથી. આ રાસ તો ભાગીદારી છે. ભગવદ્ ગૌમંડળ જે ગોંડલ રાજવીનું ગુજરાતી સાહિત્યને મોટામાં મોટું પ્રદાન છે, એમાં જોયેલું કે રાસ એટલે ભાગીદારી, પંતિયાળું, પાકીદારી. તો ચલો પહેલાં આપણે રાસને વ્યાખ્યાયિત કરીએ, વ્યાખ્યા સમજીએ. પહેલી વ્યાખ્યા લઈએ કાર્ટરની, જે આપ જોઈ શકો છો કે કાર્ટર એમ કહે છે કે તેમાં નામ વિનાની ભાગીદારી છે, ટૂંકા ગાળાનું સાહસ છે, જેમાં બે કે વધુ વ્યક્તિ નિશ્ચિત મૂડી કાઢે છે અને તે અથવા કોઈ અન્ય વ્યાજબી પ્રમાણમાં નફો નુકસાન વેચવા માટે સહમત થાય છે. અહીંયા નામ નથી એ સાબિત થાય છે, એના ઉપર ભાર આપે છે, નિશ્ચિત મૂડી છે. બીજી વ્યાખ્યા જોઈએ કોલરની. એ જણાવે છે કે બે વ્યક્તિઓ અથવા તેથી વધુ વ્યક્તિઓનું વેપારી સાહસ છે, પણ કંઈક ભાગીદારીથી અલગ પડે છે. કઈ રીતે? તેમાં માલના જથ્થાનું વેચાણ છે, નિશ્ચિત માલનો જથ્થો છે. એમાં એક યોજના છે, એ યોજના પૂર્ણ થાય કે માલનો જથ્થો વેચાઈ જાય, કે ભંગાર માનો કે કંઈ ઓછા ભાવે મળે છે, ભેગા મળીને ભંગાર ખરીદી અને વેચે છે, એ માલ વેચાઈ ગયો એટલે પૂર્ણ. કઈ યોજના છે? સરસ મજા સોસાયટી બને એવી એક જમીનની તક છે, ભેગા મળીને સોસાયટી ડેવલપ કરે. ડેવલપ થઈ ગઈ સોસાયટી એટલે કામ પૂરું, ડિઝોલ્યુશન. બે વ્યાખ્યા ઉપરથી આપણે લક્ષણો જોઈએ. તો રાસના લક્ષણોમાં એ નામ વિનાની ભાગીદારી છે, એમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ છે, એમાં નિશ્ચિત મૂડી કાઢે છે ભાગીદાર, નક્કી થઈ ગયા હોય પહેલેથી. નફો નુકસાન પણ વેચવાનું નક્કી, અહીં ભાગીદારી જેવું નથી કે નક્કી ન હોય એટલે સરખા પ્રમાણમાં વેચે, ને કરારના નિયમ નથી. આપણે આગળ ઉપર તફાવત જોશું કે વેપારી સાહસ એવું છે એમાં કે માલ નિશ્ચિત માલનું વેચાણ, યોજના પણ નિશ્ચિત છે. હવે આપણે અનુકૂળ ધંધા જોઈએ, જે તમે નેક્સ્ટ સ્લાઇડમાં જોશો. કયા ધંધા અનુકૂળ છે? સૌથી પહેલાં તો આડતથી વેચવા માલ મોકલવો છે, કે પરગામ, પરરાજ્ય કે પરદેશ, ટૂંકા ગાળા માટે માલ મારે વેચવાની મને તક ઊભી થઈ છે, કે કોમનવેલ્થ ગેમના આયોજન થયું છે, એશિયાડનું ઓલિમ્પિક, ત્યાં મારી વસ્તુ મારે વેચવી છે. તો બે ભેગા મળીએ, મૂડી વધારે ભેગી કરવા કે માલ વિશેષ ભેગો કરવા, અને ત્યાંના કોઈ એજન્ટને નિમી અને માલ વેચવા મોકલવામાં આવે, તો એક તક ઊભી થઈ. શેર કે ડિબેન્ચરની બાંયે ધરી. મિત્રો, તમે જાણો જ છો કે હંમેશા તેજી જોઈએ એવું બને નહીં, ચક્રની માફક ચાલે છે,
તેજી, ઓટ, મંદી અને સુધારણા જે સાયકલ છે વેપાર ચક્રનું એ તમે જાણો જ છો. તો કંપની માર્કેટમાં શેર કે ડિબેન્ચર મૂકે તો દરેક વખતે કંઈ ઇન્વેસ્ટર મળી ના જાય, તો એવા વખતે બાંયધરી આપવાનો સવાલ ઊભો થાય. એમાં મને તક દેખાતી હોય તો હું કોઈની સાથે ભેગો મળી જોખમ ઘટાડવા બાંયધરી લઉં. એ રીતે રાશમાં જોડાવ, કંઈ પુલ બાંધવા, એ પણ એક તક છે, ધંધો છે. કે પછી વહાણ ભાડે રાખવા, કોઈ સફર કદાચ તમે ભણી ગયા છો સફરના હિસાબો, SS જલપરીને SS જલકન્યા સફર ખાતું, ભાડે જહાજ રાખી અને માલ પરદેશ મોકલવા માટે પણ રાસનો ધંધો અસ્તિત્વમાં આવી શકે. મોટી રકમનો વીમો હોય, વીમો આમ તો જોખમ સામેનો વળતર છે, પણ ક્યાંક બહુ મોટી રકમ ચૂકવવી પડે તો મારી ઉપર જોખમ આવી જાય તો હું બીજાનો સાથ લઉં, જોખમ વેચી લેવા, તો એ પણ એક તક છે. મોટા સોદા, દાખલા તરીકે અલંગ શિપયાર્ડ કે ક્યાંય ભંગારનું વેચાણ મોટા પાયે થતું હોય, લઈ એવા ભંગારનું વેચાણ હરાજી મોટા પાયે કંઈ ખરીદી કરવી હોય તો એ માટે પણ રાશ. આ ઉપરાંત પણ ક્યાંય તક દેખાય તો રાશ અસ્તિત્વમાં આવે એ આપણે, જેમ કે ઔદ્યોગિક પ્રદર્શનમાં ભાગ લેવો, મેળા, ઔદ્યોગિક મેળા ગોઠવવા, સ્ટોલ રાખવો, દાખલા તરીકે દુબઈમાં હમણાં ફૂડ ફેસ્ટિવલ હતું એ પ્રકારે કોઈ સ્ટોલ રાખવામાં આવે, વરકન્યાનો મેળાપ કરી આપે એવા લગ્ન મેળા